Good morning friends. મારું નામ સુધાર વિનોદકુમાર યોગેશભાઈ છે. હું ધોરણ 5માં કોમ્પ્યુટર વિષય લઉં છું. આપણે ચેપ્ટર 1 વિન્ડોઝ પરિચયની અંદર આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તે શીખી ગયા, CLI એટલે શું તે પણ શીખી ગયા, GUI એટલે શું તે પણ શીખી ગયા. CLI અને GUI માત્ર અને માત્ર એક બે શબ્દોમાં શીખ્યા હતા. તો આજે આપણે પાર્ટ 2 માં વિન્ડોઝ XP એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર પાર્ટ 2 ની અંદર આજે આપણે CLI અને GUI એટલે શું એના વિશે આપણે થોડું શીખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલું CLI એટલે શું તે આપણે જોઈશું. કે અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે CLI નું પૂરું નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, શોર્ટમાં CLI. જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે CLI નું પૂરું નામ શું છે તો તમે જણાવી શકો અથવા લખી શકો છો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. જુઓ વિદ્યાર્થી, અહીં તમને કમાન્ડ આપ્યો છે, શબ્દ શું આપ્યો છે કમાન્ડ, એટલે તમને આના પરથી ખ્યાલ આવી જાય કે આપણે શું કરવાનું હોય છે કોમ્પ્યુટરની સાથે, કે માત્ર ને માત્ર શાબ્દિક સંદેશો એટલે કે માત્ર ને માત્ર તમારે કીબોર્ડ થી અમુક વસ્તુ ટાઈપ કરવાની હોય છે અને કોમ્પ્યુટર ને જાણ કરવાનું હોય છે કે મારે 5 + 5 = 10 જોઈએ. તો તમે માત્ર શું કરશો, તમે માત્ર ને માત્ર કીબોર્ડ પર તમે ટાઈપ કરશો 5 + 5 = 10. તો એ તમે જે ઇનપુટ કરો છો એ ઇનપુટ કોમ્પ્યુટર ની અંદર જશે, પ્રોસેસ થશે અને આઉટપુટ તરીકે તમને ડિસ્પ્લે પર બતાવશે કે તમે જે વસ્તુ ઇનપુટ કરી છે એ જ માહિતીનો જવાબ તમે કોમ્પ્યુટર પાસેથી મેળવવા માંગો છો. એટલે કે આની અંદર માત્ર અને માત્ર તમારે શાબ્દિક લખાણ કે શાબ્દિક સંદેશાનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેને CLI તરીકે ઓળખવામાં આવે છે. CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. જો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કે CLI ની અંદર માત્ર અને માત્ર તમારે શું કરવાનું હોય છે કમાન્ડ એટલે કે શાબ્દિક સંદેશો ટાઈપ કરવાનો હોય છે. કોમ્પ્યુટર ઉપયોગ કરતા આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો સરળતાથી ઉપયોગ કરી શકતા નથી, કારણ કે શાબ્દિક રીતે આદેશ ટાઈપ કરી માહિતીની આપલે કરવાની હોવાથી ઉપયોગકર્તાએ આદેશો તેમજ વાક્ય રચના, વાક્ય રચનાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સિન્ટેક્સ, યાદ રાખવી પડે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કે જ્યારે આપણે આની અંદર કામ કરતા હોઈએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ની અંદર, એટલે સૌથી પહેલું મહત્વનું લક્ષણ છે કે તમે જે વસ્તુ તમે બોલો છો, જે વસ્તુ વિચારો છો, જે વસ્તુ ટાઈપ કરો છો, એ દરેકે દરેક વસ્તુ દરેકે દરેક વાક્ય રચના સિન્ટેક્સ તમારે યાદ રાખવા પડે છે. જો તમે ભૂલી જાઓ તો પછી એ ખોટું કામ આવશે તમને, કારણ કે તમે જ પહેલા છો, તમે જેની પાસે ટાઈપ કરો છો એની પાસે આઉટપુટ માંગો છો અને તમે ખોટું ટાઈપ કરો છો તો સ્વાભાવિક રીતે તમને ખોટું જ આવશે. એટલે કે તમે જે વસ્તુ એની પાસેથી આઉટપુટ તરીકે માંગો છો તો એ પહેલા તમારી પાસે એની સિન્ટેક્સ પરફેક્ટ હોવી જોઈએ, એની વાક્ય રચના પરફેક્ટ હોવી જરૂરી છે. જો આદેશ આપવામાં કે સ્પેલિંગ ટાઈપ કરવામાં જરા પણ ભૂલ થાય તો કોમ્પ્યુટર એરર બતાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કે આપણે કોમ્પ્યુટર પર બેઠા હોય, CLI ની અંદર કામ કરતા હોય અને જરાક પણ એક વાક્ય રચના એક વસ્તુ પણ ભૂલી જાય, ડોટ, કોમા, અલ્પવિરામ કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો પણ એ તરત જ એરર બતાવશે. ભૂલ, ભૂલને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એરર. આગળ જો આ CLI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સરળ કે મિલનસર કહી શકાય નહીં. શા માટે ન કહી શકાય સરળ સિસ્ટમ, કારણ કે CLI ની અંદર દરેકે દરેક ઇનપુટ દરેકે દરેક કમાન્ડ કરેલા ઇનપુટ તમારે યાદ રાખવા જ પડે છે, તેથી તે સરળ કે મિલનસર કહી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, નંબર 2 ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એને GUI તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર ઉપયોગકર્તાને માહિતીની આપલે માટે આદેશો યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને ગાણિતિક તથા તાર્કિક પ્રક્રિયા સરળ બને તે માટે GUIમાં કેટલીક દ્રશ્ય પ્રકારની કાર્યરીતિનો ઉપયોગ કરવામાં આવે છે.
CRI થી એકદમ વિરુદ્ધની વસ્તુ છે CRI માં આપણે દરેક દરેક કમાન્ડ ઇનપુટ કરીએ એટલે એને ફરજિયાત યાદ રાખવો પડે છે અને જો કદાચ ભૂલી ગયા કે સ્પેલિંગની ચૂક આવે મિસ્ટેક થાય ભૂલ થાય તો એ તરત એરર બતાવે છે GUI માં આ બધી વસ્તુ હોતી નથી માત્ર અને માત્ર તમારે આ બધી સંજોગો માટે તમને મુક્તિ મળે છે શું કરવાનું હોય છે ગાડીની ખરીદને લગતા કારણ તર્કવિતર્ક એટલે વિચારધારાને પ્રક્રિયાને સરળ બને તે માટે આની અંદર કેટલી દ્રશ્ય પ્રકરણ એટલે કે એવી વસ્તુઓ કે જેને તમે જોઈ શકો નિહાળી શકો હવે તમે આગળ કમ્પ્યુટરમાં શીખી ગયા છો કે કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર બે પ્રકારની વસ્તુ આવે હવે હાર્ડવેર કોને કહેવાય તો હાર્ડવેર એટલે કે જે વસ્તુ તમે જોઈ શકો અને પકડી શકો અને સોફ્ટવેર એટલે માત્ર અને માત્ર સોફ્ટવેરની પાસેથી તમે કમ્પ્યુટરની અંદર કામ કરાવી શકો હાર્ડવેર એટલે જોઈ શકો અને સ્પર્શ શકો અને સોફ્ટવેર એટલે માત્ર અને માત્ર એની પાસેથી કામ કરાવી શકો તો આની અંદર જ GUI તમને એ વસ્તુ બતાવે છે કે માત્ર અને માત્ર તમે કેટલી દ્રશ્ય પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તમે એને રંગબેરંગી કલરફુલ જોઈ શકો છો આગળ કમ્પ્યુટર ઉપયોગકર્તા કમ્પ્યુટરને આપવી પડતી વિવિધ કમાન્ડ માટે આઇકન્સ ફરીવાર ડિઝાઇન મિત્રો ધ્યાન આપજો હવે આપણે આ GUI માં શું શીખવાનું છે કેવી રીતે આપણે ખબર પડે કે આ GUI છે તો કમ્પ્યુટર ઉપયોગકર્તા એટલે કે આપણે કમ્પ્યુટરને આપવી પડતી વિવિધ કમાન્ડ એટલે કે કમ્પ્યુટરને આપણે જે કોઈ કમાન્ડ કે શબ્દો કે આદેશો આપીએ છીએ એને લગતી વસ્તુઓ કે કોઈ ચોક્કસ આઇકન બટન્સ બાર્સ અને બોક્સિસનો ઉપયોગ કરે છે જેથી GUI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર ઉપયોગકર્તા માટે સરળ પડે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને આઇકન્સ છે આઇકન્સ એટલે તો આપ સૌ જાણો છો કે કમ્પ્યુટર પર સર્વર એટલે સૌથી પહેલા તમારું ડેસ્કટોપ આવે ડેસ્કટોપ પર નાના નાના ચિત્રો અલગ અલગ સોફ્ટવેરના અલગ અલગ પ્રકારના અલગ અલગ આકારના હોય તેને આઇકન્સ તરીકે ઓળખવામાં આવે છે તે તમે જોઈ શકો છો કલરફુલ ત્યારબાદ આવે છે બટન્સ કે દરેક બટન ધારો કે તમે માય કમ્પ્યુટર વિન્ડો ઓપન કરશો તો બેક બટન છે ફોરવર્ડ બટન છે તમારો સર્ચ વિન્ડો છે તો આ અમુક જે કોઈ વસ્તુઓ છે માય કમ્પ્યુટરની વિન્ડોની અંદર તો બધી કલરિંગ હશે રંગબેરંગી હશે અલગ અલગ આકારની હશે બાર્સ ટાઇટલ બાર મેનુ બાર સ્ટાન્ડર્ડ ટૂલ બાર ટાસ્ક બાર આ બધા બાર્સ પણ જો તમને અલગ અલગ વસ્તુ દર્શાવે છે અને રંગબેરંગી આપવામાં આવે છે બોક્સિસ હવે તમે વિદ્યાર્થી મિત્રો આટલી રીતે બોક્સિસ એટલે નવાઈ નવાઈ આવશે સર આ બોક્સિસ શું છે બોક્સિસ એટલે કે ઘણીવાર આપણે ઓનલાઈન જે ફોર્મ ભરતા હોઈએ છીએ ઘણીવાર આપણે જે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ એમાં તમને ઘણા ઓપ્શન આપેલા હોય છે એ ઓપ્શન માટે અમુક ઓપ્શન સિલેક્ટ કરવા માટે તમારા અહીં નામની આગળ આટલે એક નાનું સ્ક્વેર આપવામાં આવે છે તે તમે તમારા પસંદગીના વિકલ્પો સિલેક્ટ કરવા માટે શું આપવામાં આવે છે નાનું સ્ક્વેર ચોરસ એ તમારા બોક્સિસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુ તમે ક્યારે શીખશો કે જ્યારે તમે સાતમામાં આવશો ત્યારે તમારો ચેપ્ટર નંબર 2 HTML હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ આની અંદર તમારે વેબસાઇટ ક્રિએટ કરવાની આવશે એ માત્ર સરળ છે જેમ જેમ તમે આગળ જશો 9મામાં 10મામાં 11મામાં 12મામાં તો જાવા સ્ક્રિપ્ટ આવશે HTML આવશે વેબ પેજની રચના વેબ પેજની રચના કરવા માટે સૌથી મહત્વનો પાયાનો એકમ છે HTML એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે કે જ્યારે તમે તમારા પોતાના નામની વેબસાઇટ બનાવો છો ધારો કે તમે કોઈ તમારો પોતાનો પ્રોડક્ટ ઉત્પન્ન કરો છો બજારમાં વેચવા માટે મૂકો છો ત્યારે તમારે શું કરવું પડે છે કે પોતાના નામની એક વેબસાઇટ બનાવવી પડે છે એની અંદર ઘણા બધા વિકલ્પો આપવા પડે છે એ વિકલ્પની અંદર તમારે સિલેક્શન માટે બોક્સિસનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે GUI આપણને અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે એટલે કે આની અંદર કામ કરવાનું ખૂબ મજા આવે છે તો આને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો CLI GUI જાણી ગયા બાદ હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમનું વર્ગીકરણ કેટલી રીતે અથવા તો કેટલા પ્રકારોમાં કરવામાં આવે છે એના વિશે શીખશું તો સૌથી પહેલું સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ સિસ્ટમ SUSTS સિંગલ યુઝર એટલે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે એ સિંગલ યુઝર કહેવામાં આવે છે હવે નંબર 2 સિંગલ યુઝર મલ્ટી ટાસ્કિંગ સિસ્ટમ એક જ વ્યક્તિ એક સમયે
મલ્ટીટાસ્કિંગ એટલે કે વધારે એક કરતાં વધારે વસ્તુનો એક કરતાં વધારે સિસ્ટમનો ઉપયોગ કરે છે. નંબર 3 મલ્ટી યુઝર સિસ્ટમ એક કરતાં વધારે સિસ્ટમ ભેગી હોય એ પ્રકારે પણ તમને આમાં ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. નંબર 4 મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ મલ્ટી યુઝર અને મલ્ટી પ્રોસેસિંગ વસ્તુ અલગ અલગ છે. મલ્ટી યુઝર એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. નંબર 4 મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ એક કરતાં વધારે ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ. અને નંબર 5 રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ વસ્તુ કરવા માટે જ એક ચોક્કસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ નાખવામાં આવે છે. તો મિત્રો આ 5 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનું વર્ગીકરણ વિન્ડોઝમાં કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણું જે ચેપ્ટર છે વિન્ડોઝ XP ઓપરેટિંગ સિસ્ટમ ઉપર બધું જાણી ગયા બાદ CLI GUI 5 પ્રકારની મલ્ટી ઓપરેટિંગ સિસ્ટમો વિશે ત્યારબાદ હવે આવશે વિન્ડોઝ XP નો પરિચય. તો વિન્ડોઝ XP માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. સૌથી પહેલી વાત વિદ્યાર્થીઓ વિન્ડોઝ XP તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે આપ સૌ જાણો જ છો, પણ શું તમને ખબર છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો ચાલો હું તમને જણાવીશ કે વિન્ડોઝ XP ઓપરેટિંગ સિસ્ટમ અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપની દ્વારા આને તૈયાર કરવામાં આવી હતી અને એની અંદર CLI અને GUI આધારિત સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ પહેલા અમેરિકાની અંદર બિલ ગેટ્સ જે માઇક્રોસોફ્ટ કંપનીના પ્રણેતા છે એણે આ સિસ્ટમનો ઉપયોગ કરી પહેલ વહેલી GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ વાળું એક કોમ્પ્યુટર બનાવ્યો હતો. વિન્ડોઝ XP રંગી ખૂબ સરળ ઝડપી અને સામર્થ્યવાન ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે આ સિસ્ટમની અંદર આપણે એના ફીચર્સ વગેરે જોઈ શકીએ છીએ. એનું કાર્ય ખૂબ સરળ છે અને ઝડપથી છે અને આપણે એકદમ સચોટ માહિતી આપે છે. XP નો અર્થ એક્સપિરિયન્સ માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો XP નો અર્થ શું થાય છે? એક્સપિરિયન્સ. તમને અત્યાર સુધી ખબર ન હતી કે સર વિન્ડોઝ એટલે તો ખબર પડી ગઈ કે ઓપરેટિંગ સિસ્ટમ, પણ XP એટલે શું? એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતીમાં કહેવાય અનુભવ, ચાલક પદ્ધતિનો અનુભવ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ XP એટલે કે ચાલક પદ્ધતિનો અનુભવ. વિન્ડોઝ XP કમ્પ્યુટરના તમામ વપરાશકર્તા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ સિસ્ટમ એટલી પ્રચલિત થઈ ગઈ, એટલી સીધી અને સરળ છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ એકવાર બેસે અને તમે એને બતાવો તો પણ એ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. કોમ્પ્યુટર શરૂ કરતા પહેલા થોડીક સેકન્ડમાં વિન્ડોઝ XP તમારા કોમ્પ્યુટરના તમામે તમામ ભાગો હાર્ડવેર અને સોફ્ટવેરનું નિયંત્રણ કરે છે. એટલે કે જો તમે કોમ્પ્યુટર ચાલુ કરો તેવું તમારા હાર્ડવેર અને સોફ્ટવેરના ભાગોને શું કરે છે? કાર્યરત કરવાની સૂચના આપી દે છે. થોડીક સેકન્ડની અંદર એટલે કે 8-10 સેકન્ડની અંદર તમારું કોમ્પ્યુટર ઓન થઈ જશે. ઓન થયા બાદ તમને એક આવી ડેસ્કટોપ દેખાશે. ડેસ્કટોપ પર તમને ચિત્ર દેખાશે, એને તમે આઇકન તરીકે ઓળખો છો. કોમ્પ્યુટર શરૂ કરતા થોડીક સેકન્ડમાં વિન્ડોઝ XP કોમ્પ્યુટરના તમામ હાર્ડવેરના ભાગો તપાસે છે. ગ્રાફિકલ ફાઇલ તથા ફોન્ટ ફાઇલ લોડ કરે છે, એટલે કે મુખ્ય સ્મૃતિમાં નકલ કરે છે, જે પ્રક્રિયાને બુકિંગ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને બીજું નવું જાણવા મળ્યું કે બુકિંગ એટલે શું. તો મેં તમને પહેલા પણ જણાવ્યું કે જ્યારે તમે કોમ્પ્યુટર ઓન કરો દસ શરૂઆતથી લઈને તમે કોમ્પ્યુટર જ્યાં સુધી બંધ ન કરો ત્યાં સુધી તમારા કોમ્પ્યુટરની અંદર રહેલી ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરના તમામે તમામ ભાગો જેવા કે હાર્ડવેર અને સોફ્ટવેરનું નિયંત્રણ કરે છે. આ જે નિયંત્રણ છે આ નિયંત્રણ કરવાનું કામ એ ઓપરેટિંગ સિસ્ટમનું છે. અને 8-10 સેકન્ડ બાદ જે કોઈ તમને બ્લેક સ્ક્રીન દેખાશે, કંપનીનો લોગો અને ફરતો દેખાશે, તો 8-10 સેકન્ડ જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે અને આ સિસ્ટમની પ્રક્રિયાને
ડી તરીકે ઓળખવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમે અહીં નિહાળી શકશો કે વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ કેવું દ્રશ્ય પાઠ તમને કરે છે તો તમારો જ્યારે કોઈ પણ કમ્પ્યુટરમાં વિન્ડોઝ એક્સપી તમે પ્રસ્થાપિત કરો ઇન્સ્ટોલ કરાવો તો એને ડેસ્કટોપ તમને આવો દેખાશે સ્કાઈપ ની બરાબર લોગો કમ્પ્યુટર લોગો તમને અહીં જોવા મળશે વિન્ડોઝ એક્સપી પ્રોફેશનલ ડેસ્કટોપ સંખ્યા એટલે તમે અલગ અલગ પ્રકારના બધા આઇકન જોઈ શકો છો તો આ તમારા ડેસ્કટોપ પર દેખાના નાના ચિત્રોને આઇકન તરીકે ઓળખવામાં આવે છે આગળ તમે જોયું કે વિન્ડોઝ એક્સપી એનો લોગો જુઓ ત્યારબાદ પેજ નંબર 2 પર જુઓ કે વિન્ડોઝ એક્સપી આપણને કેવી દેખાશે દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ એક્સપી પ્રોફેશનલ અલગ અલગ વર્ઝન હોય એટલે એના ડેસ્કટોપ થોડું અલગ અલગ દેખાશે પણ કંપનીનો લોગો તો જરૂર તમને પટાવશે તો કોઈ વાર કોઈના કમ્પ્યુટરમાં આવી સિસ્ટમ પણ દેખાય છે કે પાછળ સ્કાય બ્લુ કલરનું તમને આકાશ દેખાય છે ગ્રીન કલરનું તમને બરાબર તે કાગળ જે દેખાશે આ તમારા વિન્ડોઝ એક્સપી નો ડેસ્કટોપ છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડિયો જરૂર ગમ્યો હશે ન સમજ પડે તો ફરીવાર એ વિડિયોને રીટેક કરીને તમે જોઈ શકો છો રીપ્લે કરીને જોઈ શકો છો અને તમને ન સમજ પડે એ મુદ્દા તમારે ધ્યાનમાં લઈ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે જ્યારે પણ સ્કૂલ ઓપન થશે ત્યારે હું ફરીવાર આના આ ટોપિક વિશે હું તમને ચર્ચા કરીશ ધન્યવાદ